અમારા તરફથી પેપર્સ ની બધી ફોર્માલિટી પૂરી થઈ ગઈ છે. યા ધેટ્સ વેરી ગુડ. રમા આંટી ના ઓપરેશન નો એક્ઝેક્ટ ટાઈમ ખબર પડી શકે? હું શેડ્યુલ જોઈને તમને થોડી વાર માં જણાવી દઉં. ડોક્ટર સાહેબ, ઓપરેશન સફળ તો થશે ને? નહીં એટલે રમણ એની વાચા પાછી તો મળી જશે ને? પહેલાની જેમ પોલતી થઈ જશે ને ડોક્ટર સાહેબ? જુઓ, અમારા તરફથી બનતા બધા જ પ્રયત્નો કરીશું અને સફળતાની આશા પણ રાખીએ છીએ. છતાં પણ તમે જાણતા જ હશો કે મેડિકલ લાઈનમાં કોઈ ગેરંટી હોતી નથી. ડોક્ટર સાહેબ, અમારા મનને જરા રાહત મળે. તમારી ફિલિંગ હું સમજી શકું છું, પણ હું તમને એમ કહું કે સફળતાના 99% ચાન્સ છે. તેમ છતાં પણ પેલો 1% તો બહુ અઘરો જ હોય છે ને? જોશીબેન, તમે જરાય ચિંતા નહીં કરતા, અમે અમારું બેસ્ટ પરફોર્મન્સ જ આપીશું. ઓકે, તો મળીએ આપણે. તુલસી બેટા, તું જે કામ કરવા જઈ રહી છો બહુ મોટું કામ છે, નેક કામ. તું જોજે તો ખરી, રમાબેન જેવા સાજા થઈ જશે ને, તને ખૂબ આશીર્વાદ મળશે. તુલસી, ડેડ તારી સાથે વાત કરી રહ્યા છે, શું વિચારે છે? એ ડાબલિયા, હું જયારે રમા માસી ની રૂમ માંથી બહાર આવીને એમણે એક નર્સ ભટકાઈ હતી. ઘણી વાર આ તુલસીનું વર્તન ન સમજાય એવું હોય છે. અભી બેટા, તુલસીને આપણે ન સમજાય એવી વાત તરત સમજાય છે. વાત કઈ મોટી છે. ધ સ્વીટ એન્ડ વોચ. એમને જોવા આવી હતી. મારી શંકા સાચી નીકળી, કે કોઈ નર્સ હતી જ નહીં, કોઈક બીજું જ હતું. કોણ હશે? રમા માસી ક્યાં ગયા હશે? કઈ ખબર છે કે ન તો તમારી સિક્યુરિટી ને કઈ એજન્સી ને તમે સિક્યુરિટી સોંપી છે? મને જરા એનું નામ આપશો, મારે એની ફરિયાદ કરવી છે એ એજન્સી સામે પણ અને તમારા મેનેજમેન્ટ સામે પણ. અને બીજી વાત, આ ઘટના જ્યારે ઘટી ત્યારે આ વોર્ડમાં જેની ડ્યુટી હતી
એ લોકોને બધાને જ હાજર કરો. મારે હમણાં ને હમણાં એ લોકોની સાથે વાત કરવી. જુઓ મિસ્ટર ધીમાન, તમારો ગુસ્સો હું સમજી શકું છું. હું હમણાં જ બધાને બોલાવું છું અહીંયા. અને જે પણ કોઈ બે જવાબદાર વ્યક્તિ હશે તેની સામે કડક પગલાં ભરતા હું બિલકુલ નહીં અચકાવું. બે જવાબદાર વ્યક્તિને શોધવાની વાત પછીથી કરજો, અત્યારે રમાબેનને શોધવાની પ્રાયોરિટી આપો તમે. થેન્ક ગોડ કે અહીંયા દોસ્તી હાજર નથી. એ હાજર હોત ને તો મીડિયાને બોલાવીને હોબાળો મચાવ્યો હોત. દોસ્તીને શું જવાબ આપો? એક્સક્યુઝ મી, એમને તો ખબર જ હશે ને, તેઓ તો અહીંયા જ છે હોસ્પિટલમાં, જનરલ વોર્ડ પાસે. ડોક્ટર, તમે જેને જોઈ છે અભી બેટા, કેમ રોકાઈ ગયો? ડેડ, ડેડ ત્યાં જુઓ. ડોક્ટર, ઓ માય ગોડ, આ તો અમારા હેડ નર્સ છે. સૂર્યાબેન, લાગે છે કોઈકે હુમલો કર્યો છે એમના પર. ઓર ભાઈ, તમને હવે ઠીક લાગે છે? હા ડોક્ટર. શું થયું હતું? ચક્કર આવ્યા હતા? ના સર, ચક્કર નહીં, પણ મને એક છોકરીએ ક્લોરોફોર્મ સુંગાડીને બેહોશ કરી નાખી એટલા માટે. અને મારા માથામાં વાગવાથી કદાચ. તમે ઓળખો છો એ છોકરીને? એક પેશન્ટની સગી હતી. મેં એને વિઝિટિંગ અવર્સમાં જ હોસ્પિટલમાં આવવાનું જણાવ્યું, તો મને વોશરૂમના બહાને આ સ્ટોરરૂમમાં લઈ આવ્યા અને ક્લોરોફોર્મ સુંગાડીને બેહોશ કરી નાખ્યા. પછી શું થયું મને કાંઈ ખબર નથી. કોણ હતી એ? 7 નંબરના પેશન્ટ, રમાબેનની ડોટર. તમને ખબર નથી અહીંયાથી પેશન્ટને એક્ઝિટ નથી? મને લાગે છે કે આપણા સ્ટાફની આ વ્યક્તિ નથી. કોણ છો તમે? ક્યાંથી આવ્યા છો? માસ ઉતારો, માસ ઉતારો બેન. લાવો, હું જ ઉતારી દઉં. તમે અહીંયા કેવી રીતે આવ્યા? જો તમે એ રમાબાસી, તમને ખબરદાર છે, ખબરદાર છે. જો મારી મમ્મીને તે હાથ પણ લગાડ્યો છે. આ મારી મમ્મી છે, સમજી? અને એના પર ખાલી મારો હક, બીજા કોઈનો નહીં. એટલે એને હાથ પણ લગાડ્યો છે ને, હવે તો મારા કરતા ખરાબ કોઈ નહીં હોય, સમજી?
उसकी जो अत्यारे छे ने मारी साथे झगड़वानो कोई मतलब नथी। रमा मासी नी हालत तो जो कि वो बेभान पड़े छे बिचारा। अपने हमणा एनु ऑपरेशन करावी ले। चल चल अपने हमणा ने हमणा एने एना रूम मां लई जईए। पछी तारे मारी साथे झगड़वू होय तो झगड़ी लेजे, पण हमणा अपने एमने एमना रूम मां लई जईए। चल जराय नी, मने कोई नी जरूर नथी। एक बार कीधु ने मैं, जिद नहीं करतो उसकी। इतनी हालत तो जो अपने में ऑपरेशन करावानो छे ने, मैं कीधु ने, मैं तने कीधु ने हमारी मम्मी, पण एनी जवाबदारी मात्र मारी, एटले एनू ऑपरेशन तो हूँ ज करावीश। मने कोई ना दान धर्मनी जरूर नथी। अने आ मारो पर्सनल मैटर छे, તમે લોકો કેમ ઇન્ટરફેર કરી રહ્યા છો? એનું ઓપરેશન ક્યાં કરાવવું, કેવી રીતે કરાવવું, કોની પાસે કરાવવું, એ ડિસિઝન હું લઈશ, સમજ્યા? અરે પણ એ બધું તો નક્કી થઈ ગયું છે ને, એમના ઓપરેશનના પૈસા ભરાઈ ગયા છે, એમના ઓપરેશનના ફોરમ પર સહી પણ થઈ ગઈ છે। યાર તમે લોકો સમજવા માટે તૈયાર કેમ નથી? મેં કીધું ને, મને કોઈના દાનધર્મની જરૂર નથી। મારી મમ્મીનું ઓપરેશન ખાલી મારા પૈસે। અને એક સેકન્ડ એક સેકન્ડ, એના ફોર્મ ઉપર સાઈન કોને કરી? કોણ છે અહીંયા આગળ કે મારા સિવાય મમ્મીનું સગું હોય? એનો લોહીનો સંબંધ માત્ર મારી સાથે, મારા સિવાય એના ફોર્મ ઉપર સાઈન કોણે કરી? તમારા કોઈએ પણ, તમારામાંથી કોઈએ પણ મારા મમ્મીના ઓપરેશનના ફોર્મ ઉપર ખોટી સાઈન કરી હોય ને, તો હું તમને લોકોને છોડીશ, તમને લોકોને કોર્ટ સુધી લઈ જઈશ, સમજ્યા? સહી મેં કરી છે, હિંમત પણ કેવી રીતે ચાલી? પણ મમ્મીના ઓપરેશનના ફોર્મ ઉપર સાઈન કરી, તને કોઈ અધિકાર નથી, અને જો તેવું કર્યું હોય ને તો હું તને નહીં, તને તો હું કોર્ટ સુધી લઈ જઈશ, તને કોઈ હક નથી મારી મમ્મીના ઓપરેશનના ફોર્મ ઉપર સાઈન કરવાનો। તુલસીને પૂરેપૂરો અધિકાર છે સહી કરવાનો। આ મારી માં એ તુલસીની પણ માં છે। રમાએ જન્મ આપ્યો છે તુલસીને, અને જે લોહી તારી રગોમાં વહે છે ને, એ જ લોહી તુલસીની રગોમાં વહી રહ્યું છે। રમાની કુખે જન્મ થયો છે એનો। વોટ નોન્સેન્સ, આ તમે શું બોલી રહ્યા છો? અત્યારે મારે આ કોઈ ચર્ચાઓ નથી કરવી। સૌથી વધારે જરૂર રમાને ઓપરેશનની છે, આ બધી વાતોની નહીં। અરે પણ કહું ને, મારે કોઈ વાત વિવાદમાં પડવું નથી। પહેલા તો મને એમ કહો કે તમે કોણ છો, અને તમે કેમ આ બાબતમાં વચ્ચે બોલી રહ્યા છો? જાણે તમને બધું ખબર હોય, હું તો તમને ઓળખતી પણ નથી, છતાં તમે એમ વાત કરી રહ્યા છો જાણે તમે મારા ઘરના વડીલ હો। કોણ છો તમે, કેશો મને, અને મારે શું કરવું અને શું ન કરવું એ કહેવા વાળા તમે કોણ? અમારા બાપુ છે, મને કઈ સમજાયું નહીં। વખત આવે હું તને બધું જ સમજાવી દઈશ, પણ અત્યારે સૌથી જરૂર રમાને ઓપરેશન ની છે, કહ્યું ને મેં, તાત્કાલિક એને રૂમમાં ખસેડો અત્યારે। તારા મનની બધી જ શંકાઓનું સમાધાન હું કરી આપીશ। સાંભળ્યો આ માણસ શું કે છે?
એમના હિસાબે તુલસી મારી સગી બેન છે, મારી માની દીકરી, અને એ એના બાપુ થાય એટલે શું એ મારા પણ બાપુ થાય? જો એવું જ છે પછી ક્યાં હતા તમે આટલા બધા વર્ષ? એ મારી માને અને મને મૂકીને જતા રહ્યા? જવાબ આપો મને, તમે ક્યાં હતા આટલા બધા વર્ષો સુધી? મારે કઈક વાત કરવી છે તમારી સાથે. જો બેટા, અત્યારે શું વાત કરવી છે? તમે હમણાં જે કંઈ પણ બોલ્યા એ બધું સાચું છે? મને એ જવાબ જોઈએ છે. તમે હમણાં જે કંઈ પણ બોલ્યા શું એ બધું સાચું છે? હા, સાચું છે. એટલે એનો સીધો અર્થ એ થયો કે તુલસી મારી માની દીકરી છે. એટલે કે એ મારી બેન છે, રાઈટ? તારી સગી બેન છે. ફાઇન. હવે તુલસી એમ કે છે કે તમે એના બાપુ છો, એ વાત પણ સાચી, રાઈટ? હા, એ પણ સાચું છે. એનો અર્થ એ થયો કે તમે મારા પણ પિતા છો, બરાબર? ક્યાં હતા તમે આટલા વર્ષો? તમે ક્યાં હતા? મને અને મારી માને કેમાં મૂકીને જતા રહ્યા હતા? તમે તો ભગવાનના માણસ છો ને, ભગત છો એવું કહો છે ને, તો ક્યાં ગઈ તમારી ભક્તિ? મારી માનો એવો તો શું વાંક હતો, શું ગુનો હતો કે તમે એને મૂકીને જતા રહ્યા હતા? મારી માએ મને કેવી રીતે ઉછરી છે એનો વિચાર સુધા કર્યો તમે કોઈ દિવસ? મૂકી દીધા મા અને દીકરીને, જન્મ આપીને ઉપકાર કર્યો હોય મારા ઉપર જાણે. ભૂખ તારા સુખ દુઃખ કેટલું બધું બેઠ્યું છે મારી માએ મને ઉછેરવા માટે. અને એ વખતે તમે ક્યાં હતા? ક્યાં જતા રહ્યા હતા અમને મૂકીને? શું વાંક હતો મારી બિચારી માનો? અરે એવું તો શું કર્યું હતું એને? તમે એક બિન જરૂરી વસ્તુની જેમ એને આમ ફંગોળી દીધી. કહો મને, જવાબ આપો. તમારે મને જવાબ તો આપવો જ પડશે. શું કામ કર્યું તમે આવું? મારી માની આખી જિંદગી તમે અંધકારમાં ધકેલી દીધી, એની સાથે સાથે મારું બાળપણ પણ. એક એવું તો નથી ને કે મારી માને આમ છોડીને આમ તમે તો બીજી સ્ત્રી સાથે લગ્ન કરી લીધા હોય?